જૂનાગઢ જિલ્લાના ખેડૂતોનું ક્રાંતિકારી પગલું. 306 ખેડૂતોએ સાથે મળીને બનાવી ખુદની કંપની. હવે ખેડૂતો સારા ઉત્પાદન સાથે ભાવ પણ મેળવશે. દિવસે દિવસે મોંઘવારી સાથે ખેતી પણ મોંઘી થઈ રહી છે ત્યારે ખેડૂતોને મહા મહેનતે તૈયાર કરેલા પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના 7 તાલુકાના ખેડૂતોએ આવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિસાવદર પંથકના 306 ખેડૂતોએ 4000 વીઘા જમીનમાં ખેતી કરીને તેના પાકના વેચાણ માટે પણ એક કંપની બનાવી છે. આ કંપનીની વિસાવદર તાલુકા ખેત સહકારી મંડળી લિમિટેડ નામથી સ્થાપના કરવામાં આવી છે અને 306 ખેડૂતોને આ કંપનીના સભાસદ એટલે કે શેર હોલ્ડર બનાવવામાં આવ્યા છે. એનાથી અમને સારા લાભો મળે એમ છે. એપીએમસી જે ભાવ તાલ મળે છે એ બધા સારા મળે છે એમાં, અને એનો સંગ્રહ કરીને બીજી જગ્યાએ વેચવામાં એમાં ફાયદો થાય છે, ગ્રેડિંગ કરી બરોબર છે. અને આજે અત્યારે ખરીદીમાં જે કપાઈ જાય છે ભાવ, એ કપાય નહીં ને એક ધારા ભાવ. વિસાવદ તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળી એ તરીકે અમે 306 સભ્યો જોડાયા છીએ. અમારી મંડળી જથ્થાબંધ દવાઓની ખરીદી, જંતુનાશક દવાઓની ખરીદી કરી અને અમને એના ભાવમાં પણ ખૂબ બધી રાહત થવાની છે. અમારો જે પ્રોડક્ટ થયેલો માલ છે એ બધું એક જગ્યાએ સંગ્રહ કરી એનું ક્લિનિંગ ગ્રેડિંગ કરી અને એને પછી જ્યારે અમે માર્કેટમાં મૂકશું ત્યારે અમને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકને પણ વચેટિયાના હિસાબે જે કંઈ પેલું થાય છે એમાં પણ એને રાહત થાય, એને પણ ઓછા ભાવે વસ્તુ પ્રોવાઈડ કરાવી શકશું. કેવી રીતે કામ કરશે ખેડૂતોએ બનાવેલી કંપની? આ કંપની દ્વારા કેવી રીતે ખેડૂતોને થશે ફાયદો? આ ખેડૂતોની કંપનીનું મુખ્ય ઉદ્દેશ્ય ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટેનું છે. હવે ખેડૂતોને જ્યારે વાવેતર કરવું હોય ત્યારે આ કંપની પાસેથી ખેડૂત સભાસદો ખાતર દવા બિયારણની ખરીદી કરશે અને તેનો માલ તૈયાર થશે તે પણ તેની કંપનીને જ આપશે. આ કંપની ખેડૂતના આવેલ માલમાં વેપારીની જેમ શોર્ટિંગ કરી પેકિંગ પ્રોસેસિંગ સહિતની તમામ કામગીરી કરશે અને કયા સેન્ટરમાં તે જણસોનો વધુ ભાવ મળે છે તે અંગેનો સર્વે કરી જે તે વિસ્તારમાં ખેડૂતનો આવેલ માલ મોકલશે જેથી ખેડૂતોનો પાક ઊંચા ભાવે વેચાઈ શકે. પ્રમાણે પાકે છે, સિઝન પ્રમાણે જે માલ આવે એ બલ્કમાં એપીએમસીમાં ઠલવાય એટલે ઓટોમેટિક ભાવ ઓછા થાય છે. એટલે અમે માલને સંગ્રહ કરવા માટે વેરહાઉસની પણ વ્યવસ્થા કરવાનું વિચારીએ છીએ. અમારા ગ્રેડિંગ પેકિંગ થયેલા માલને વેરહાઉસમાં મૂકી અને એના ઉપરથી લોન અમે આપશું. બીજું, અમારો તૈયાર થયેલ માલ છે જે પેકિંગ કરેલ એને અમે 5 સેલ્સમેનો રાખી અને મોટા મેટ્રો સિટીમાં એ માલનું અમને ડાયરેક્ટ રિટેલ શોપમાં અમે એનું સેલ્સમેન થ્રુ અમે માર્કેટિંગ કરશું. એટલે આમ કરવાથી અમારા ખેડૂતને મને વિશ્વાસ છે કે અમે પૂરતો ભાવ અપાવ્યો. મહત્વનું છે કે આ કંપની બનાવવાથી ખેડૂતોને અને લોકોને પણ ફાયદો થશે, કેમ કે જૂનાગઢ જિલ્લામાં મુખ્ય પાક મગફળી છે, જેથી આ કંપની સાથે જોડાયેલા ખેડૂતોને પોતાની મગફળીના પાકના ભાવ સારી રીતે મળી રહેશે અને કંપની ખુદ ઘર આંગણે મગફળીનું તેલ બનાવી બજારમાં વેચશે જેથી સારા ભાવ ખેડૂતોને મળી શકે. ખેડૂતોની આ કંપની માટે હાલ પૂર જોશમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં આ ક્રાંતિકારી પગલું ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.